નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે એમાં આગળ જોઈશું. તો આગળના ભાગોની અંદર આપણે જોયું કે કોઈપણ આકારનો આપણે અડધો ભાગ ફેરવીએ, એટલે કે અડધો આંટો ફેરવીએ, તો એ આકાર એવો ને એવો રહે છે કે બદલાઈ જશે, તો એના વિશે જોયું. પછી આપણે એ પણ જોયું કે ચોથો ભાગ કોઈપણ આકારનો ચોથો ભાગ આપણે ફેરવીએ તો એ આકાર એનાય રહે છે કે બદલાઈ જાય છે, તો એના વિશે પણ જોયું. હવે આગળ આપણે બીજા થોડા ઉદાહરણો જોઈ લઈએ કે અહીંયા આપે છે કે આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલો અને પ્રયત્ન કરો. શું કીધું છે અહીંયા? આ જે આકારો આપેલા છે એને આપણે અડધો આંટો ફેરવીએ, ફેરવવાથી નવો આકાર એવો જ મળે, કે નવો આકાર એવો જ મળે જે આકાર છે એવો ને એવો જ આકાર મળે, એ રીતે આ આકારોને શું કરવાના છે? બદલવાના છે, બદલવાનો આપણે પ્રયત્ન કરીએ. તો ચાલો પ્રયત્ન કરીએ. તો શું આવશે? અહીંયા બે ગોળ છે, સર્કલ છે, અહીંયા એક ગુલાબી કલરનું છે અને આ લીલા કલરનું. પછી આ એક ચોરસ આપ્યો છે કેસરી કલરનો. જે આ જે અડધો આંટો ફેરવવાનો છે તો શું થશે? આ જે ચોરસ છે અડધો આંટો ફેરવવાથી શું આવી જશે? નીચે આવી જશે આ, અને અડધો આંટો ફેરવવાથી શું થશે? એ નીચે આવી જશે. તો આપણે આકાર કઈ રીતે બદલવાનો છે કે આકાર એનાય રહે, તો આપણે આકાર બદલવો છે. તો કઈ રીતનો આકાર થશે? તો આપણે અહીંયા દોરી દઈએ કે આ વર્તુળ છે અને આ બહારનું વર્તુળ છે. પછી આ રીતનો આપણો આકાર છે. તો આ આકારને અડધો ફેરવવો હોય તો કઈ રીતે? અહીંયા પણ થઈ શકે. આ રીતનો આપણે આકાર બદલી શકીએ ને. તો આ આકારમાંથી આપણે આ રીતનો આકાર કર્યો. હવે આ આકાર જે છે આપણે આકાર બદલ્યો, તે આને તમે અડધો આંટો ફેરવો તો આકાર કેવો રહેશે? એવો એના એ જ રહેશે. હવે આમાં જોઈએ તો આમાં અડધો આંટો ફેરવવાથી શું થશે? અડધો આંટો ફેરવવાથી આ જે વાદળી રંગનું છે તે ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો કઈ રીતનું થશે? તો આપણે જોઈ લઈએ કે આ રીતનો છે, અહીંયા પણ છે. તો અહીંયા સફેદ આકારનો, અહીંયા આ વાદળી છે, આ સફેદ છે અને આ વાદળી છે. તો શું થશે? આકાર આપણે બદલવો છે. તો અહીંયા એક વાદળી રંગનું આ રીતનું વર્તુળ અહીંયા દોરવું પડશે. હવે આમાં અડધો આંટો ફેરવીશું તો આ આકારમાં કઈ ફરક પડશે? આ આકાર એના એ જ રહેશે. આ આકાર શું થશે? એ એમ રહેશે. હવે આમાં અડધો આંટો આપણે ફેરવીએ તો આ જે વર્તુળ છે એ અડધો આંટો ફેરવીશું તો ક્યાં જતું રહેશે? અહીંયા જતું રહેશે. તો આમાં આપણે કરવું છે તો કઈ રીતનું થશે? કે આ રીતનું આપણે એને ફેરવવું છે અડધા ભાગમાં. તો આ વર્તુળ અહીંયા છે તો અડધા ભાગમાં ફેરવતા ક્યાં જતું રહેશે? એ વર્તુળ અહીંયા જતું રહેશે. તો આપણે આ રીતનો આકાર કરીએ તો આ આકારને અડધો આંટો ફેરવો તો આકાર કેવો રહેશે? એવો ને એવો જ રહેશે. હવે આમાં જોઈએ તો આમાં છે કે બંને આ તીરને જે તીર ક્યાં છે? બંને ઉપરની બાજુ છે. તો હવે એને અડધો ભાગ ફેરવવો હોય તો આ જે તીર ત્રિકોણ છે, ત્રિકોણની ટોચ અહીંયા બંને બાજુ ત્રિકોણ કેવા છે? ઉપરની બાજુ છે. ચોથો ભાગ ફેરવીએ એટલે કે અડધો ભાગ આપણે અહીંયા કયો ફેરવવાનો છે? અડધો ભાગ. તો અડધો ભાગ ફેરવીએ તો શું થશે? આ ત્રિકોણની જે ટોચ છે એ ક્યાં આવી જશે?
નીચે આવી જશે તો આપણે અડધો ભાગ ફેરવવો છે. તો કઈ રીતનો આકાર આપણે કરવો પડશે? તો આપણે આકાર આ બંને જે ત્રિકોણ છે એને આપણે આ રીતે કરી દઈએ. આ બંને ત્રિકોણને, આ બંને ત્રિકોણ આ રીતે એક જ દિશામાં હતા, જ્યારે આપણે આ રીતે બંને ત્રિકોણને એની વિરુદ્ધ દિશામાં કરી દીધા તો આ આકારને અડધો ભાગ ફેરવીશું તો આ આકાર પણ કેવો રહેશે? એવો જ રહેશે. એ જ રીતે આમાં પણ આકાર એને રહેશે, આ પણ અને આ પણ. તો આપણે આ આકારોને એ રીતે બદલ્યા કે જેથી એ આકાર અડધો આંટો ફેરવે તો એવા નેવા જ રહે. દરેકે આ આકારો દોરવાના છે. હવે આપણે આગળ જોઈ લઈએ કે નીચેના આકારોને એક ચતુર્થાંશ એટલે કે ચોથો ભાગ ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા કેવા દેખાશે તે દોરો. આ જે આકારો છે એને ચોથો ભાગમાં ફેરવવાથી અને અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાય છે એ આપણે અહીંયા દોરવાના છે. એટલે કે આ શું આપ્યું છે? ત્રિકોણ આપ્યો છે, એ ચોથો ભાગ ફેરવાશે તો કઈ રીતનો થશે? આ ત્રિકોણ જે આ ઉપરની આ ટોચ છે, ક્યાં ચોથો ભાગ ફેરાશે તો આ રીતે ફેરવાશે તો ક્યાં આવી જશે? આ ટોચ એ આ જે દેખાય છે એ ક્યાં આવી જશે? આ બાજુ આપણે દોરી દઈએ કે ચોથો ભાગમાં કઈ રીતનો આકાર થશે. તો ચોથા ભાગમાં આ રીતનો થશે. અને આમાં અડધું ફેરવવાથી કઈ રીતનો આકાર થશે? તો અડધું ફેરવવાથી એ આકાર આ રીતનો થશે. હવે આ ચોરસ આપ્યો છે, ચોરસ છે ચારે બાજુઓ કેવી છે? સરખી. તો એને ચોથો ભાગમાં ફેરવીશું તો એ આકાર કેવો રહેશે? એના એ જ રીતે અડધું ફેરવવાથી પણ એ આકાર કેવો રહેશે? એવો તેના તેજ. હવે આ છે લંબચોરસ. હવે લંબચોરસને આપણે ચોથો ભાગ ફેરવવો છે એટલે આ આડો છે અને ચોથો ભાગ ફેરવીશું તો શું થઈ જશે? એ લંબચોરસ ઊભો થઈ જશે. એટલે કે આ રીતનો એનો આકાર બની જશે. એને ચોથો ભાગ ફેરવતા, અડધો ભાગ ફેરવતા શું થશે? એ આકાર આ રીતે આપણે અડધો ભાગ ફેરવીએ તો જે લંબચોરસ છે તે મૂળ આકાર, જે મૂળ આકાર જે છે એવોને એવો જ અડધા અડધો આંટો ફેરવે તો એના એ જ આકાર આવશે. હવે આ છે ષષ્ટકોણ. ષષ્ટકોણ એટલે કે દરેક કેટલી બાજુઓ છે એની? એક બે ત્રણ ચાર પાંચ છે, છ બાજુઓ છે. એટલે આ કયો છે? ષષ્ટકોણ. હવે આને ચોથો ભાગ આપણે ફેરવીએ એટલે કે આને આમ ફેરવીએ તો કઈ રીતનો થશે? તો એમાં આ રીતનો આકાર બનશે. ષષ્ટકોણમાં આ રીતનો થશે અને એનો અડધો આંટો ફેરવવો છે તો શું થશે? અડધો આંટો ફેરવવામાં આકાર એના એ જ પાછો આવી જશે. તો એના એ જ આકાર આપણને મળી જશે. ખ્યાલ આવ્યો ને કે આ ત્રિકોણ હતો એનો આપણે એક ચોથો ભાગ ફેરવે તો એ શું થયું? આ રીતે હતો તો એ આમ આ રીતે આડો થઈ ગયો અને અડધું ભાગ ફેરવ્યું તો શું થઈ ગયો? ઊંધો થઈ ગયો. આ જે ઉપરની ટોચ હતી કે આવી ગઈ અહીંયા આ રીતે અડધું ફેરવ્યું તો આ નીચે. પછી આ ચોરસ છે, ચોરસને એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગ ફેરવ્યો તો આકાર એના એ રહ્યો, અડધો ફેરવ્યો તો પણ આકાર શું રહ્યો? એમાં કોઈ પણ ફેરફાર ના થયો. પછી લંબચોરસ, તો લંબચોરસમાં ચોથો ભાગ ફેરવે તો લંબચોરસની અંદર ચોથો ભાગ ફેરવે તો શું થઈ ગયો? ચોથા ભાગમાં એ લંબચોરસ અહીંયા આડો હતો તો આ લંબચોરસ શું થઈ ગયો? ઊભો. અને અહીંયા અડધું ફેરવ્યો તો શું થઈ ગયો? એના એ ચોરસ મળી ગયો, લંબચોરસ આપણને મળી ગયો. હવે આ ષષ્ટકોણ છે, તો ષષ્ટકોણને ચોથો ભાગ ફેરવતા આ રીતનો આકાર મળે છે અને અડધું ફેરવતા ફરી એના એ મૂળ આકાર આપણને મળી જાય છે. તો શું કીધું છે અહીંયા? ઉપર કયા આકારોને ચોથો ભાગ ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? કયા આકારો આપેલા આકારો જેવા દેખાતા નથી? તો આકાર એ, સી અને ડી.
તો કયા આકારો આવશે? એ સી અને ડી. એ સી ડી એ આકારો એક ચતુર્થાંશ એટલે કે ચોથો ભાગ ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી. કયા આકારોને અડધો આંટો ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી? તો કયો આવે છે? ફક્ત આકાર એ. આકાર એને ચોથો ભાગ ફેરવવા અડધો ભાગ અડધો આંટો ફેરવવાથી આકાર જેવો દેખાતો નથી, જે આકાર છે એવો દેખાતો નથી. તો શું આવશે આમાં? આકાર એ ને ફેરવવાથી આપેલા આકાર જેવો દેખાતો નથી. આકાર એ જ જે છે જે અડધા આંટો ફેરવવાથી એવો એના જ આકાર દેખાતો નથી. આકાર જે છે એ. હવે આગળ જોઈએ, કયા પંખાને ત્રીજો ભાગ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે? શું કીધું છે અહીંયા? અહીંયા આપણને બે પંખા આપ્યા છે, એમાંથી શું કીધું છે કે એક તૃતીયાંશ ભાગ એટલે કે ત્રીજો ભાગ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. તો આકાર એનો ત્રીજો ભાગ એટલે કે અહીંયા કેટલા ભાગ આપ્યા છે? પંખાના પાંખિયા કેટલા છે? ત્રણ પાંખિયા છે. તો આને ત્રીજો ભાગ એટલે કે આ જે પાંખિયું છે એ ક્યાં આવી જશે? અહીંયા. આ પાંખિયું અહીંયા જતું રહેશે, આ એક નંબરનું પાંખિયું એ અહીંયા આવી જશે, પછી આ પાંખિયું અહીંયા જશે અને આ પાંખિયું અહીંયા આવી જશે. તો આ આકારમાં કઈ ફેરફાર થશે? તો આ આકાર કેવો આવશે? એના જ આવશે. આપણે એક નંબર આપીએ, આ બે, અને આને ત્રણ નંબર આપીએ. તો ત્રીજો ભાગ ફેરવવાથી આ એક નંબરનું અહીંયા આવી જશે, આ બે અહીંયા અને આ ત્રણ અહીંયા. તો આ આકારમાં કોઈ ફેરફાર થશે? ના. અહીંયા દરેકમાં જે કલર છે એ શું છે? એક સરખો છે. જ્યારે આ બીમાં શું થશે? આ જે એક નંબર આ આકાર છે જે મહેંદી કલરનો લીલા કલરનો જે છે તે અહીંયા આવી જશે. તો શું થશે? આકાર આ એવો ને એવો રહેશે નહીં. કોના કારણે? આ કલરના કારણે આકાર એવો ને એવો રહેશે નહીં, કારણ કે આ જે લીલા કલરનો છે એ અહીંયા આવી જશે. તો મૂળ આકાર જેવો થશે દેખાશે નહીં. તો આમાં શું આવશે? પંખા એ એટલે કે પંખા એને એક તૃતીયાંશ એટલે કે ત્રીજો ભાગ ફેરવવાથી આપેલા પંખા એ જેવો દેખાશે. શું થશે? આના જ પંખા એ પ નંબરનો પંખો જે છે એ આપેલા આકાર જેવો જ દેખાશે. અહીંયા બી નંબરનો પંખો પાંખિયા ત્રણ છે, પણ અહીંયા કલર અલગ છે, એના કારણે પંખો શું થશે? એ મૂળ આકાર જેવો દેખાશે નહીં. હવે આગળ જોઈએ, આ આકારને ત્રીજો ભાગ ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. તો અહીંયા શું કીધું છે? ત્રીજો ભાગ. ત્રીજો ભાગ એટલે કે આ ત્રણ બાજુઓ છે, તો એનો ત્રીજો ભાગ એટલે કે એક ભાગને અહીંયા ફેરવવાનો, ત્રણ બાજુનો ત્રીજો ભાગ એટલે કે આપણે એક ભાગ ફેરવીશું. તો કઈ રીતનો બનશે? તો આ બાજુ આવશે આ આકાર. તો કઈ રીતનો આવશે ત્રીજો ભાગ ફેરવવાથી? તો ત્રીજો ભાગ ફેરવવાથી આકારમાં કોઈ જ બદલાવ આવશે નહીં, કારણ કે ત્રિકોણની ત્રણ બાજુઓ છે, જેથી આકાર ત્રીજો ભાગ ફેરવવાથી આ આકારમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. આ આકારને આપણે ત્રીજા ભાગમાં ફેરવ્યો તો એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. આ ભાગ જે છે એ આ રીતે આવી જશે, એટલે કે આ ઉપર આવી જશે. આ એક નંબર છે, આ બે અને આ ત્રણ. તો આ એક નંબરનો છે એ કઈ આવશે? અહીંયા આ બે છે અને આ ત્રણ છે. તો આકાર મૂળ આકાર જેવો જ આપણને મળે છે.
હવે આગળ જોઈએ છઠ્ઠો ભાગ ફેરવો. આગળ આપણે અડધો આંટો ફેરવ્યો, ચોથો ભાગ ફેરવ્યો, ત્રીજો ભાગ ફેરવ્યો. હવે આગળ જોઈએ છઠ્ઠો ભાગ ફેરવો. તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. અહીંયા કીધું છે કે તમે જોઈ શકો છો કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. અહીંયા આકારો આપેલા છે, આ આકાર છે, આ છે અને આ ત્રણ. આ ત્રણ આકારો આપણે છઠ્ઠો ભાગ ફેરવીએ તો એ આકાર એ તેવો ને તેવો જ રહે છે. તો આમાં શું આવશે? હા, આ આકારોને છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. તો શું આવશે? હા, આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે. છઠ્ઠો ભાગ એટલે કે 1/6 ભાગ. એટલે કે કઈ રીતનો થશે આપણે અહીંયા સમજી લઈએ. કોઈ પણ આકારના છઠ્ઠો ભાગ ફેરવવાનો કીધો છે તો એ આકારના આ રીતે 6 સરખા ભાગ કરી દઈએ. આ 1, 2, આ ભાગ 6 સરખા થઈ ગયા. 1, 2, 3, 4, 5 અને 6 એમાં કીધું છે કે છઠ્ઠો ભાગ. એટલે શું થશે? આ 1 ભાગ જે છે આ અહીંયાથી અહીંયા આવશે, એટલે કે 1 ભાગ ખસશે. તો એમાં કોઈ આકારમાં ફેરફાર થશે? આમાં છે. તો આ આકાર અહીંયાથી અહીંયા આવશે તો આમાં આકારમાં કોઈ ફેરફાર થશે? તો આમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે કેટલા ભાગ છે આમાં? 1, 2, 3, 4, 5, 6 સરખા ભાગ છે, જેથી છઠ્ઠો ભાગ ફેરવવાથી આ આકારમાં ફેરફાર થશે નહીં. એ જ રીતે આમાં પણ છઠ્ઠો ભાગ ફેરવવાથી આકારો કેટલા છે જોઈ લઈએ. 1, 2, 3, 4, 5, 6 અને આપણે ભાગ કરી દઈએ. કેટલા થયા? 1, 2, 3, 4, 5 છે. આ રીતના 6 ભાગ કરી દઈએ. કે આ રીતે એક સીધો ઊભો, એક અહીંયા અને એક આ રીતે 6 સરખા ભાગ થઈ ગયા. તો કોઈ પણ આંટો આપણે ફેરવીએ 6 સરખા ભાગ કર્યા, આમાં પણ આનો 6 સરખા ભાગ કર્યા અને છઠ્ઠો ભાગ એટલે કે આ 1 ભાગ ફેરવીએ, આમાં દેખાય છે ને આ ભાગ આ બાજુ લઈએ તો આ શું કહેવાશે? 1/6 એટલે કે છઠ્ઠો ભાગ આપણે ફેરવ્યો. 6 ભાગમાંથી 1 ભાગ આપણે ફેરવ્યો. એ જ રીતે આમાં પણ આપણે કરીએ તો કઈ રીતનું થશે? આ રીતે થઈ જશે 6 ભાગ. એટલે આ ભાગ અહીંયા આવી જશે, આ અહીંયા, પણ આમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે આપણે મહાવરો જોઈએ. નીચેના આકારો જુઓ, તેને 1/3 એટલે કે ત્રીજો ભાગ અને છઠ્ઠા ભાગ ફેરવતા કેવા દેખાય છે તે દોરો. અહીંયા શું કીધું છે? કે ત્રીજો ભાગ અને છઠ્ઠો ભાગ ફેરવતા કેવા દેખાય છે તે દોરવાનું છે. હવે છઠ્ઠા ભાગમાં આપણને ખ્યાલ ખબર છે કે છઠ્ઠો ભાગ એટલે કે એના 6 ભાગમાં ભાગી દઈએ, 6 ભાગ કરીએ, આને 6 ભાગ કરીએ આપણે, કે આને આપણે આ રીતે 6 ભાગ કરી દઈએ. તો આમાં કોઈ ફેરફાર થશે? એક મિનિટ, આ રીતે નહીં થાય. આપણે આને 6 ભાગ ફેરવવા છે તો આ રીતે છી આ અને આ રીતે. તો આને છઠ્ઠો ભાગમાં ફેરવવો છે તો કોઈ ફેરફાર થશે? છઠ્ઠો ભાગ એટલે કે 1 આંટો ફેરવીએ અને 1/3 ભાગ એટલે કે 2 ભાગ, આ જે 2 આંટા છે આ 2 દેખાય છે એને ફેરવીએ આ બંનેને આ બાજુ, તો એ શું થશે? એ 1/3 ભાગ કહેવાશે. આ બંને જે આંટા છે એને આપણે આ બાજુ લઈ દઈએ, આ જે છે અહીંયા આવશે અને આ જે છે અહીંયા આવે, તો શું થશે? 1/3 ભાગ એ રીતે ફેરવાશે. અને 1/6 ભાગ એટલે કે છઠ્ઠા ભાગમાં આ જે 1 નંબરનો છે એ અહીંયા આપણે આ નંબર આપી દઈએ,
તો છઠ્ઠો ભાગ ફેરવવામાં શું થશે, આ એક જે છે એ નંબર બેની જગ્યાએ આવી જશે, જ્યારે ત્રીજા ભાગ ફેરવવામાં શું થશે, આ એક નંબર જે છે એ આ ત્રણ નંબરની જગ્યાએ આવી જશે, અને બે ચારની જગ્યાએ, ત્રણ પાંચની જગ્યાએ, ચાર છની જગ્યાએ, એકની જગ્યાએ પાંચ આવશે અને બેની જગ્યાએ છ આવશે. આકારમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે આકાર દોરી દઈએ કે કઈ રીતનો થશે. તો આકારમાં કોઈ જ જાતનો ફેરફાર થશે નહીં. ત્રીજો ભાગ ફેરવતા પણ કોઈ આકારમાં ફેરફાર થશે નહીં. અને આપણે આ રીતે હવે છઠ્ઠા ભાગમાં પણ ફેરવતા કોઈ ફેરફાર થશે, તો એમાં પણ થશે નહીં. છઠ્ઠા ભાગમાં ફેરવતા આ જે વચ્ચે આ ત્રિકોણ જે છે એ છઠ્ઠા ભાગમાં ફેરવતા ક્યાં આ રીતે ઉપરની બાજુ આવી જશે. છઠ્ઠો ભાગ ફેરવ્યો એટલે આ એક નંબરનું અહીંયા બે બાજુ આવ્યું, તો આ એક નંબરનું અહીંયા આવે તો આ શું થઈ જશે, અહીંયા ઉપર થઈ જશે. હવે એ જ રીતે અહીંયા છે કે આ ગોળ આકાર છે અને અંદર કેટલી છે, છ. તો ગોળ આકાર હોય અને ત્રીજો ભાગ ફેરવો, છઠ્ઠો ભાગ ફેરવો, શું ફરક પડશે, એના એ જ આકાર રહેશે. અહીંયા આપણે એને છ ભાગમાં વેચવું હોય તો આ રીતે આપણે એને ભાગે વેચી દઈએ કે છ ભાગ થઈ ગયા. તો હવે એ આકાર કેવો રહેશે, ત્રીજા ભાગમાં પણ આ બાજુ અહીંયા, તો ત્રીજા ભાગમાં કઈ રીતે આવશે એ જોઈ લઈએ. ત્રીજા ભાગમાં આ રીતની થઈ જશે. પછી છઠ્ઠા ભાગમાં કઈ રીતનું થશે, છઠ્ઠા ભાગમાં પણ એ રીતનો જ આકાર થઈ જશે. આ રીતનો બની જશે. હવે અહીંયા આ રીતનો આકાર આપ્યો છે, તો એમાં ત્રીજો ભાગ ફેરવતા શું થશે અને છઠ્ઠો ભાગ ફેરવતા શું થશે, તો આમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ છે, છ. છઠ્ઠો ભાગ એટલે કે અહીંયા આ આટાથી એક આટો અહીંયા ફેરવીએ તે, અને ત્રીજો ભાગ શું આવશે, આ આટાથી બે આટા. તો આમાં શું થશે, આકારમાં આમાં કોઈ ફેરફાર થશે, તો આ આટામાં પણ કોઈ જ પ્રકારનો ફેરફાર થશે નહીં. હવે છઠ્ઠો ભાગ ફેરવતા કોઈ ફેરફાર થશે, તો એમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. પછી એ જ રીતે આ છે, તો એમાં શું કોઈ ફેરફાર થશે, તો આપણે જોઈ લઈએ કે આ ત્રણ ત્રીજો ભાગ છે, ત્રીજો ભાગમાં શું થશે આ રીતે વચ્ચી, અને છઠ્ઠા ભાગમાં શું થશે, તો છઠ્ઠા ભાગની અંદર
छठा भाग में आ रीते बनसे। छठा भाग में शू थशे, त्रीजा भाग में आकार एना ज रहे, त्रण भाग है और छठा भाग में आकार आ रीते एक भाग फरसे, एटले छठा भाग में आकार आ रीते रहे। हवे आगळ जोईए, नीचेना आकारो जुओ। ए प्रश्न छे के आ आकृतिमांथी कोने त्रीजो भाग फेरववाथी पहला जेवी देखाशे, तेमने निशानी साच्चाथी दर्शाओ। कई आकृतिने त्रीजा भाग फेरववाथी पहला जेवी देखाशे नहीं, तेमने निशानी आ रीते क्रॉसथी दर्शाओ। तो अहींया त्रीजो भाग कीधो छे, एटले के जेना त्रण भाग सरखा हशे એ શું થશે, એ દરેકમાં આકાર તેઓ એના એ જ રહેશે। તો આ આકાર શું થશે, એના એ જ આવશે। આ આકાર પણ, આ જે આકાર છે તે પણ ત્રીજો ભાગ ફેરવતા તેઓ તેઓ દેખાશે। આમાં પણ કેટલી બાજુઓ છે, ત્રણ, અને ત્રીજો ભાગ ફેરવવાનો કયો છે, તો આ આકાર પણ એવો ને એવો જ દેખાશે। પછી આ આકાર પણ એવો જ દેખાશે અને આ પણ એવો જ દેખાશે। આ ત્રણ છે, આ આકાર આકાર એવો ને એવો જ દેખાશે, પણ પરંતુ આ જે રંગ જે છે એ સરખા દેખાશે નહીં, તો આ આકાર એવો નહીં દેખાય। આમાં પણ આકારમાં બધી બાજુઓ આકાર કેવા છે, સરખા, પરંતુ આ જે લાલ કલરનો રંગ છે એ ક્યાં અહીંયા આવી જશે, તો ત્રીજો ભાગ ફેરવતા શું થશે, આ પણ આકાર એવો દેખાશે નહીં। તો ત્રીજો ભાગ ફેરવવામાં દરેકમાં શું હતા, જે આકાર સરખો હતો ત્રણ બાજુઓવાળો, એ આકારમાં ત્રીજો ભાગ ફેરવતા કોઈ પણ ફેરફાર થશે નહીં। ત્રીજો ભાગ એટલે કે અહીંયાથી આ ભાગ અહીંયા આવે, આ એક નંબરનો ભાગ છે એ અહીંયા આવી જશે, આ ભાગ અહીંયા આવી જશે અને આ અહીંયા આવી જશે। હવે આ પાઠ આપણે અહીંયા પૂરો થાય છે। આજનું તમારું હોમવર્ક છે પ્રશ્ન સી અને આ બંને આકારો છે હોમવર્ક। હોમવર્કની અંદર તમારે છે કે પ્રયત્ન કરો અને નીચે આપેલા આકારોને એવી રીતે બદલો કે એક તૃતીયાંશ ત્રીજો ભાગ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય। આપણે આગળ અડધો ભાગ ફેરવવાથી જે આકારો એવા ને એવા દેખાતા હતા, બસ એ રીતે જ આ આકારોને બદલવાના છે, અને ત્રીજો ભાગ ફેરવતા એ આકાર કઈ રીતનો દેખાય છે એ રીતનું આમાં કરવાનું છે। અને અહીંયા છે કે કેટલાક એવા આકારો દોરો કે જેથી ત્રીજો ભાગ ફેરવવાથી પહેલાં જેવા દેખાય, તમારે એવા કેટલાક આકારો દોરવાના છે જેથી ત્રીજો ભાગ ફેરવવાથી એવા જ દેખાય, અને કેટલાક એવા આકારો દોરો જેને એક છષ્ટમાંશ એટલે કે છઠ્ઠો ભાગ ફેરવવાથી એવા ને એવા દેખાય। કેટલાક આકારો દોરવાના છે જે છઠ્ઠો ભાગ ફેરવવાથી એવા ને એવા દેખાય એટલે કે પહેલાં જેવા દેખાય, અને કેટલાક એવા આકારો દોરો કે જે ત્રીજો ભાગ ફેરવવાથી પહેલાં જેવા દેખાય। આમાં ત્રણ આકારો દોરવાના છે બંનેમાં, ત્રણ આકારો, અને આમાં પણ ત્રણ આકારો, આ બંનેની અંદર ત્રણ ત્રણ આકારો દોરવાના છે, એવા દોરવાના કે આમાં ત્રીજો ભાગ ફેરવવાથી પહેલાં જેવા દેખાય અને આ પ્રશ્નની અંદર છઠ્ઠો ભાગ ફેરવવાથી પહેલાં જેવા દેખાય।